કેદારનાથ જે મંદિર છે કે જે ભવ્ય મંદિર છે અને એનો જે ગેટ છે એ ગેટ સેમ ગેટ અહીંયા બનાવવાનો છે। અને વિડિયો છેલ્લે સુધી જોજો પ્લીઝ। તો આ તે કંડાર છે। તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અમારી ચેનલમાં બધાનું સ્વાગત છે। અને આ જો ફરી તમને બતાવી દઈએ, ખબર ન હોય તો તમને કહી દઈએ, આજે અમે આવી ગયા છીએ દેવળિયા ગામે। અને દેવળિયા ગામે આવતા જ તમને ખબર પડી ગઈ છે આપણો એક વિડીયો આવી ગયો છે। દેવળિયા ગામમાં એક વાવ 500-600 વર્ષ જૂની હતી, તેનો પણ આપણે વિડીયો બનાવ્યો છે। ન ખબર હોય તો પ્લીઝ ચેક કરી લેજ। આજે આપણે ફરી આવી ગયા છીએ, અહીંયા વાવ હતી, અત્યારે આ બધું બૂરી દેવામાં આવ્યું છે અને આવો તમને બતાવીએ। અત્યારે એનું કન્સ્ટ્રક્શન પૂરું થઈ ગયું છે, પછી ગેટ બનાવવાનો છે, તમને બતાવીએ અમે। આવો ચાલો અંદર જઈને બતાવીએ। વિડીયો છેલ્લે સુધી જોજો। દેવળિયા ગામ લોકો અને બધા લોકોએ ઘણો પ્રેમ આપ્યો છે, ઘણો આપણો વિડીયો વાયરલ થયો છે, કાંઈ વાંધો નહીં। આજે પૂરી માહિતી તમને મેળવશું, અંદર જઈશું, ભોળિયાનાથના દર્શન કરાવશું। કેદારનાથના ટાઈપનો ગેટ બનાવવાનો છે। વિપુલભાઈ ઝૂમ કરીને બતાવો। કન્સ્ટ્રક્શન જે શરૂ છે, ફરી પાછો વિડીયો બનાવશું, બતાવશું ગેટ થઈ જાય ત્યાર પછી। અત્યારે શું શું થઈ ગયું તે બતાવીએ, ચાલો અંદર આવો। ત્યારે આપણને ખબર નથી કે મૂર્તિ કઈ કઈ છે। અત્યારે આ કંડાર કામ છે, તમે જોઈ શકો છો, આ છે યમરાજ અને આ બાજુ છે કુબેર ભંડારી। એટલે આપણને ત્યારે મૂર્તિની કોઈ જાતનું આપણને ખબર નથી, પણ અત્યારે વ્યવસ્થિત નિર્ણય લે અને જોઈ કાર્યને બધી બનાવવામાં આવી છે। કંડાર તમે જોઈ શકો છો, બહુ જ પ્રાચીન વસ્તુ છે, 500-600 વર્ષ જૂની, અંદર ઘણી એક્ટિવિટી થઈ ગઈ, ચાલુ છે, પણ તમને બતાવી। ખાસ કરીને કચરો કોઈ વેરવો નહીં, પ્લીઝ ડસ્ટબિન રાખેલા છે, આવો તો આ રીતનું છે જે તમને બતાવીએ છીએ। કામ શરૂ હતું ત્યારે આ રીતનું નીકળતું ને આ રીતનું કરવાનું છે અમુક વસ્તુ। આ પ્રાચીન વસ્તુ છે, તમે કંડાર જોઈ શકો છો, આ બધા છે। કલેક્ટર સાહેબ બધા લોકો અહીં આવી ગયા છે, સરકારે મંજૂરી આપી દીધી છે, માણસને ફરવા સ્થળ લાયક બનાવી દીધું છે। ચાલો હજી પણ અંદર તમને બતાવીએ। તો અહીંયા દેવળિયા ગામમાં આ ભાઈ આપણને મળી ગયા છે, થોડી ઘણી માહિતી છે આપણને કહેશે, કારણ કે આપણે પહેલો વિડીયો બનાવ્યો ત્યારે એટલી બધી પ્રોસેસ નહોતી થઈ। તમારું નામ? નામ દિનેશભાઈ ચક્રાણી, મારું ગામ જ દેવળિયા છે, દેવભૂમિ દેવળિયા, અને હાલ હું સુરત જ રહું છું, આ તો અત્યારે આવ્યો હતો દર્શન કરવા। અને આજે બહુ વર્ષો પહેલાં, યાની કે 672 વર્ષ તો પહેલાં તો આ જે આ વાવ છે એ તો ઓલરેડી હતી, અને વર્ષોથી અહીંયા આ વાવની અંદર મંદિર પણ હતું, પણ ઘણા સમય પહેલાં જ્યારે આ પાણી ગામ મતલબમાં પીતું વાવનું, અને અમુક સમય પછી જે પાણી ખરાબ હતું તો એ સમયે મતલબમાં લોકોએ પીવાનું બંધ કર્યું, અને પાણી જે છે એ થોડુંક ગંદુ પાણી જતું હતું, ને એના હિસાબે અમારે જે બ્રાહ્મણ છે તો એમણે એ શિવલિંગ છે એ વર્ષો પહેલાં બહાર પધરાવવામાં આવી હતી। તો હમણાં હાલ 2 વર્ષથી મતલબમાં બ્રાહ્મણને જે એવી ઈચ્છા હતી કે આપણે જે પૂર્ણ પ્રતિષ્ઠા, જે આપણે જે વાવમાં મહાદેવ હતા તો આપણે એને ત્યાં જ બેસાડવા છે। તો અમારા ગામના સરપંચ શ્રી નાથાલાલ, ભાવનાબેન નાથાલાલ સુખડિયા, તો એમને વાત કરી અને એમણે આ જે પ્રોસેસ છે એ લોખંડની કૃત્રિમ સીડી જે છે એ બનાવવાની વાત કરી હતી બ્રાહ્મણને, મતલબમાં જ્યાં દીવાબત્તી કે એવું કરવા માટે। પણ નાથાલાલ સુખડિયા છે કે એવા ઘણા બધા આગેવાનો આપણા દાદીવળિયા ગામના છે, કે જે લોકો જેમણે વિચાર્યું કે ભાઈ અહીંયા આ જે બહુ વર્ષો પહેલાંનું છે તો કાયદેસર કદાચ આ સીડીઓ હશે, તો એવું પ્લાનિંગથી એમણે ધીમે ધીમે કરીને આ જે વાવ દેખાય છે, જે મંદિર તમે સામે જુઓ છો, તો ત્યાંથી જ તે મતલબમાં એ વાવમાંથી ખોદકામ ચાલુ કર્યું હતું,
અને ધીરે ધીરે આ જે ગેટ છે સ્ટેપ બાય સ્ટેપ ગેટ છે અને જે તમે જોઈ રહ્યા છો કે વર્ષો જૂના અને જે કંઈ પણ કહીએ ને કે કોતરકામ છે નકશીઓ છે તો આ જ નકશીઓ બધી આજથી લગભગ 700 વર્ષ પહેલાં તો અંદાજ છે જ આ જે કંઈ પણ સરપંચના અનુમાન પ્રમાણે કે એના જે કંઈ પણ પ્રોસેસ કર્યા પ્રમાણે તો આ એક જોવા જઈએ તો ઐતિહાસિક કહી શકીએ કે એક પુરાણિક ભોળાનાથનું જે વાવ છે અને આવું હજી સુધીમાં હું તો કહું ગુજરાત નહીં ભારતની અંદર અથવા તો વિશ્વમાં નહીં હોય કેમ કે અત્યાર સુધીમાં જોવા જઈએ તો ભોળાનાથના મંદિર છે એ હંમેશા ઉપર હોય મતલબમાં ક્યારેય નીચે અંદર નથી હોતા તો અહીંયા 28 ફૂટ ઊંડી આ વાવની અંદર જે આપણે જોઈ રહ્યા છીએ આ મંદિર તો આની અંદર બહુ જ જબરજસ્ત અમારા જે આપણા ગામના સરપંચ જેમણે મહેનત કરી જેમણે ખૂબ જ મતલબમાં આ રાતને દિવસ અહીંયા આજે કંઈ પણ પ્રોસેસ કરી અને જબરજસ્ત આ મંદિરને ડેવલપિંગ કર્યું છે આ મતલબમાં જે પુરાનો જે ઇતિહાસ છે એને જ કાયદેસર મતલબમાં પ્રોસેસ કરીને બહાર લાવવામાં આવ્યા છે તો હું ખૂબ જ ભાગશાળી છું કે જે અમારા આ ગામની અંદર પૌરાણિક શિવ જે શિવલિંગ છે અને આ વાવ છે ને આજે કંઈ પણ જે આપણે જોઈ રહ્યા છીએ જૂના અને આગળના ઘણા બધા ઐતિહાસિક જે કહી શકાય એવા વાવની અંદર અમારા ગામની અંદર અમારા ગામનું મતલબમાં કહીએ તો બધા જ સભ્યો અથવા તો ગામના દરેક મેમ જે કહીએ વડીલો તો એના બધાનો સહયોગ અને સપોર્ટથી આજે આ એક કહીને કે એક પર્યટક સ્થળ પણ જાહેર થયું છે તો જબરજસ્ત છે સાચી વાત છે જેમની અને હજી આપણે બહાર છે તે કેદારનાથનો ગેટ છે તે પ્રમાણે કેદારનાથનો પ્રમાણે જે ગેટ છે એ રીતનો ગેટ બનાવવામાં આવશે એ રીતની ડિઝાઇન કરશે પણ હજી પ્રોસેસ શરૂ છે ફરી એ તમને પણ બતાવશું ને થેન્ક યુ ભાઈ તમારો ધન્યવાદ એટલી માહિતી આપી અને ભાઈ તમારો પણ અને હજી એક ભાઈ વાત કરી પ્રમાણે અહીંયા આપણે જુઓ તો આ બારમો જે રસ્તો છે ત્યાં આપણે કેદારનાથ જે મંદિર છે કે જે ભવ્ય મંદિર છે અને એનો જે ગેટ છે એ ગેટ સેમ ગેટ અહીંયા બનાવવાનો છે તો એમની પણ મતલબમાં ગામજનોએ કે સરપંચની જે મદદથી અમારા ગામનો ડાયરો હતો અને એમાં પણ ઘણ ગામજનોનો ઘણ ખૂબ ફાળો થયો છે અને એના હિસાબે અહીંયા આઈ થિંક વર્ષ બે વર્ષમાં જ તે તમે જોઈ શકશો કે કહીએ ને કે ઐતિહાસિક એક પર્યટક સ્થળ પણ એટલે મતલબમાં ધાર્મિક સ્થળ પણ અહીંયા થવા જઈ રહ્યું છે તો દેવળિયા ગામની ઘણી બધી ખાસિયત છે ગેટ બની જાય પછી ઘણા એવા લોકોમાં મારા ખ્યાલ પ્રમાણે તો અંદાજે ભારતમાં બીજું સ્થાન ધરાવશે કારણ કે કેદારનાથનો ગેટ છે એવો ગેટ બનાવશે એટલે પર્યટકોને આવવાની પણ મજા પણ આવશે અને એક પ્રાચીન વસ્તુ જાણવા મળે ભારત આપણા ભારતીયોને બધાને અને ખાસ કરીને ગુજરાતીના લોકોને તો ગર્વ જેવી વાત છે કે દેવળિયા ગામમાં અમરેલી જિલ્લામાં આવું એક પ્રાચીન વસ્તુ નીકળી છે તો થેન્ક યુ સો મચ અને બધા લોકો જો આવો તમે બહુ સારી જગ્યા છે અને મજા આવી છે ફેમિલી સાથે આવવા જેવી જગ્યા છે હર હર મહાદેવ હર હર મહાદેવ તો આપણે પહેલા વિડીયો બનાવ્યો હતો એ પ્રમાણે જે પ્રાચીન જે કંડાર નીકળ્યો હતો તે તમને બતાવી અત્યારે અપડેટ કરીને મૂર્તિ હનુમાન દાદાની ગણપતજી મહારાજની અમુક જગ્યાએ મૂકી દેવામાં આવી છે અમુક આપણને જાણવામાં નથી આવ્યું કે કઈ મૂર્તિ છે પણ વ્યવસ્થિત મૂર્તિ અત્યારે અપડેટ કરીને મૂકવામાં આવી છે સરસ મજાની અને કંડાર તમે જોઈ શકો છો તે આપણે બતાવી નતા શક્યા પણ અત્યારે તમે જોવો અને વિડીયો છેલ્લે સુધી જોજો પ્લીઝ તો આ તે કંડાર છે પહેલાંની વસ્તુ તમે જોવો ને તો અત્યારે આ મુમકિન નથી સમજી લો ને તો અને તે હાથની બધી તારા કામગીરી હતી અહીંયા છે આ બધી વસ્તુ છે ને મૂર્તિને આપણને ખ્યાલ નથી કે મૂર્તિ છે આમાં પણ જે કંઈ કામ છે એ અદ્ભુત છે આ બધી અત્યારે જોઈ શકો છો લાઇટિંગ પ્રોપર સરસ મજાની કરી નાખવામાં આવી છે અને તમને આગળ જઈને બતાવીએ જે આપણે પહેલા વિડીયોમાં બનાવ્યા તે અહીંયા સુધી હતું વિપુલભાઈ આવો તો બતાવીએ જે આપણે પહેલાં આવ્યા હતા ત્યાં સુધી આ કંડાર હતો તમે જોઈ શકો છો અદ્ભુત વસ્તુ છે તમે જોવામાં તમને આવે તો આ બધો કંડાર છે બધો જૂનવાણી 700 વર્ષ પૂરી જૂની વસ્તુ છે એટલે ત્યારથી તમે ગણતરી માંડજો અત્યારે લાઇટની બધી ગજબની ગોળ બની અને ચોમાસામાં પણ પાણી આવી જાય છે અત્યારે પાણી નથી કારણ કે પાણીના સ્થળ રીચાવી ગયા છે ચોમાસામાં ઠેઠ સામે સુધી આવી જશે ઉપર સુધી અને બાકી ઉપરના તમને દર્શન આગળ કરાવી દઈ આ બધી જૂનું વાણી છે બધું તમે જોવો ને એકદમ તો તમને એમ થાય કે નહીં આપણા ગુજરાતમાં અમરેલી જિલ્લામાં જે દેવળિયા ગામમાં નીકળ્યું છે ખરેખર જોવા જેવી વસ્તુ છે અને સારું સ્થળ છે તમને આગળ ઉપર જ મહાદેવની મૂર્તિ પણ
બતાવ્યા તમે આ જોઈ રહ્યો અત્યારે લાઇટિંગ બાઇટિંગ કરીને બધું જબરજસ્ત સકાચ કરવામાં એવું છે. ચાલો ઉપર જઈને તમને જે મહાદેવના દર્શન કરવાના થાય તો અહીંથી આવવાના રહે, કારણ કે આ વિપુલભાઈ અહીં સુધી તો પાણી આવી જાય છે, એટલે જે લોકોને દર્શન કરવા હોય તે અહીંથી કરી શકે. આવો વિપુલભાઈ, બધા ગામ લોકોએ ભેગા થઈ સહયોગ મેળવી અને બધાએ સરસ કામ કર્યું છે. તમે ઘંટા જોઈ શકો છો આ બધા, અને એક ફૂલની વ્યવસ્થા પણ અહીંયા તો અને અદ્ભુત કરવામાં આવ્યું છે. પ્રાચીન જે કહેવાય ને કે આ એક ગોખલો એક ટાઈપનો બનાવ્યો તેમાં મૂર્તિ હતી, અને અત્યારે બટુક ભૈરવની મૂર્તિ મૂકવામાં આવી છે, અને આ પ્રાચીન વસ્તુ તમે બધી જોઈ શકો છો. અને આ બાજુ વિપુલભાઈ તમે બતાવી દો, આ બાજુ પણ કાળ ભૈરવની મૂર્તિ મૂકવામાં આવી છે. જય કાળ ભૈરવ બાબા. પ્રાચીન વસ્તુ અમુક તમે જોવાનો તો તમને એમ થાય કે નહીં વસ્તુ છે. કેમેરાની પણ પૂરી સુવિધા કરવામાં આવી છે. કાચની પ્લેટ ગોઠવી છે જેથી કરીને તમે સામેથી આવો અને સીધા દર્શન કરવા આવી શકો છો. આ કાચ મૂક્યા છે અને નીચે વાય છે. વિપુલભાઈ બતાવો નીચે, આ નીચે વાય છે. અને અત્યારે અહીંયા ચાલવા માટે સરસ મજાની કહેવાય ને એક સારામાં સારી ચાલવા માટે જગ્યા બને છે, અને ઉપર પણ પારેવા ન આવે અથવા કોઈ વસ્તુ ઉપરથી પડે નહીં એટલે ઉપર જાળે ગોઠવવામાં પણ આવી છે. એટલે કામ બધું ફર્સ્ટ ક્લાસ છે, અને મહાદેવના તમને દર્શન કરાવી તો પ્રાચીન વાવમાં નાના ભૂલકાઓ પણ આવ્યા રાખે પડખે શાળા છે એટલે. અને આવનારું આપણું ભારતનું ભવિષ્ય કહેવાય ને કે પ્રાથમિક શાળાનું, એ આપણા ઢીંગલિયું છે. હર હર મહાદેવ. હર થેન્ક યુ સો મચ. અત્યારે રિસેસ પડી છે છોકરાઓને, તો બધાએ દર્શન કરવા આવે છે. નવે નવો બન્યું છે અને આમે મજા આવે એવું છે. હું તો એમ કશું આપણા ગુજરાતનું ગર્વ છે કે આવી વાવ નીકળી છે અને બહુ સરસ અને બહુ સુંદર જગ્યા છે. સારું લાગ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હર હર મહાદેવ. અને આવા નવા વિડીયો અમારા આવતા રહેશે. તમને વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો, અને આવી જગ્યાએ ક્યાંય હોય તો કમેન્ટમાં જરૂર ને જરૂર નામ લખજો જેથી કરીને અમે વિડીયો બનાવીએ અને પબ્લિકને જોવા પણ મળે.